नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ચકાસણી સંબંધી મોકડ્રિલ યોજાઈ હતી. વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેમજ તેના નવા વેરિયન્ટ BF7 અંગે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતર્ક રહેવા જણાવવામાં આવે છે. જે અન્વયે જિલ્લા કલેક્ટર DS ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટલાદ સિવિલ હોસ્પિટલ અને આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી સંબંધી મોકડ્રિલ યોજાઈ. આણંદ જનરલ હોસ્પિટલ ખાતે 500 લીટર પર મિનિટ કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી 30 બેડને એકસાથે ઓક્સિજન પૂરો પાડી શકાય છે. આ પ્લાન્ટ દિવસ દરમિયાન 5 ક્યુબિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે, તેમજ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે 250 લીટર પર મિનિટ કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. વધુમાં ડોક્ટર અમર પંડ્યાએ ઉમેર્યું કે સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે દર્દીઓને દાખલ કરીને કોરોનાની સારવાર આપી શકાય તે માટે ઓક્સિજન સુવિધા ધરાવતા 72 બેડ ઉપલબ્ધ છે. આપણે ત્યાં અત્યારે હાલમાં વિશ્વમાં જે કોવિડ વોર્ડ ચાલી રહ્યું છે એના અનુસંધાને સરકાર, ભારત સરકાર, ગુજરાત સરકારની સૂચનાઓને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે એક કોવિડ વોર્ડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે. જનરલ હોસ્પિટલ આણંદમાં 72 બેડ આપણે ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ છે, જેમાંથી હાલ 12 બેડ આપણે ઓક્સિજન સાથે અને 2 વેન્ટિલેટર સાથે કોવિડ માટે તૈયાર કરેલા છે. આપણી પાસે 500 લીટર પર મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ PM કેર ફંડમાં બી ઉપલબ્ધ છે, અને વધુમાં આણંદની જનતાને ગભરાવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાની તકેદારી રાખે, જરૂર જણાય તો ટેસ્ટિંગની ફેસિલિટી આપણે ત્યાં ઉપલબ્ધ છે, રેપિડ અને RT-PCR, એનો યોગ્ય લાભ લે.